રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી અગ્નિકાંડ બાદ હજુ પાટે નથી ચડી. ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાએ બંનેને સસ્પેન્ડ કર્યા. ત્યારબાદ કચ્છના અનિલ મારૂને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે તેઓ પણ એસીબીના હાથે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. બાદમાં સરકાર દ્વારા અમદાવાદના મિથુન મિસ્ત્રીને ઓર્ડર આપવામાં આવ્યો હતો, જો કે તેમણે કોઈ કારણોસર ચાર્જ સંભાળ્યો ન હતો, જેના પગલે અંતમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેશન ઓફિસર અમિત દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ તેમના પિતાનું અવસાન થતાં તેઓ હાલમાં રજા ઉપર છે, જેના કારણે ફાયર એનઓસી સહિતની કામગીરી હાલ અટકી પડી છે. અને આગામી દિવસોમાં ક્યારે આ કામગીરી શરૂ થશે તે હાલ કહેવું મુશ્કેલ છે, જેને પગલે 78 જેટલી અરજીઓ ફાયર એનઓસી માટેની છે, જેની કામગીરી હજુ પણ થઈ નથી. કુલિન પારેખ, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.